રાજકોટ પુનિતનગર કર્મચારી નગર 5-10 ના ખૂણે રહેતા પરિવારની વેદના કે ઘર ઉપરથી 66 કેવીની વીજ લાઇન પસાર થાય છે, જેમાં એક બાળક અને એક મહિલાનો ભોગ લેવાઈ ચૂક્યો છે. આ રજૂઆત કરવા છતાં હજુ કોઈ જ પ્રકારના એક્શન લેવામાં આવ્યા નથી. શું હજુ વધુ ટીઆરપી ગેમ ઝોન જેવા અણબનાવની રાહ જોવાઈ રહી છે? આ પીજીવીસીએલ દ્વારા ઘર હોવા છતાં બીક ન હિસાબે અગાસી ઉપર નથી જઈ શકતા અને બાળકને તો શું મોટાને પણ જતા બીક લાગે છે, ત્યારે આવી પરિસ્થિતિમાં હજુ પણ કોઈના જીવનો ભોગ લેવાશે તો આનો જવાબદાર કોણ? અમારી માંગ એ છે કે વીજ વાયર ઊંચો લેવામાં આવે અને અથવા તો તેને કાઢી નાખવામાં આવે. આ અંગે રાજકોટમાં આજરોજ પુનિતનગર કર્મચારી સોસાયટીના સ્થાનિક રહેવાસીઓ દ્વારા પીજીવીસીએલ ખાતે આવેદન પાઠવાયું હતું. રાજકોટના જુદા જુદા સંગઠનના લોકો અને લતાવાસીઓ પુનિતનગરમાં જે અમે સાથે મળીને એક સાથે અહીંયા આવેદનપત્ર રજૂઆત કરવા આવ્યા છીએ પીજીવીસીએલ રાજકોટ ખાતે, કે છેલ્લા 66 કેવીનો જે વીજ વાયર છે, જે જીવતો બોમ્બ છે, જે વાયરમાં જે બે બનાવ તો બની ગયા છે, બે લોકોના જીવ લીધા છે, એ તો અવારનવાર લતાવાસીઓ દ્વારા રજૂઆત કરવા છતાં પણ હજી એ 66 કેવીનો વીજ વાયર દૂર કરવામાં આવ્યો નથી. તો અમારી એ જ માંગ છે કે જલ્દીથી જલ્દી એ વાયરને દૂર કરવામાં આવે, અથવા એને કાઢી નાખવામાં આવે, અથવા એને ઊંચો લેવામાં આવે, અથવા એને જમીન ઉપર. બસ અમારે કોઈ અરે વિરોધ નથી, બસ ખાલી છે કે લોકોને એમાં જીવ ન જવા જોઈએ. આજ માણસો અહીંયા રહી નથી શકતા, ઉપર છોકરા હોય તો એ નીચે બિચારા બે જણા રહેતા હોય તો એ લોકો કામે એક જણો જાય ને એક લોકો છોકરાને ખાલી ધ્યાન રાખવા. કઈ જગ્યા પ્રોબ્લેમ, કઈ જગ્યાની તકલીફ છે? ઉપર આપણે પુનિતનગર ત્યાંથી 30-35 ઘર છે ત્યાં આ વાયરને 66 કેવીની વીજ વાયર છે. લોકોએ રજૂઆત કરી પણ યોગ કાર્યવાહી હજી થઈ નથી, એટલે અમે સંગઠન દ્વારા આજ રોજ